આજે આપણે ધોરણ 11 માં ગદ્ય 10 જીભનો અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉ એક ભાગ એટલે કે એક પાઠ ચાલી ગયો છે અડધો ભાગ, અને આજે પેજ નંબર 53 એટલે કે બીજો ભાગ આજે પૂરો કરવાનો છે. અહીંયા હવે આપણે અગાઉ જોયું કે જીભમાં કેટલું મહત્વ હોય છે, કે એટલે લોકો બોલતા હોય છે પરંતુ એનો મતલબ કેવો હોય છે. આપણે જોયું કે પ્રેમની ભાવના જોઈ, ગુસ્સાની ભાવના જોઈ, અલગ અલગ ભાષીઓની અલગ અલગ ભાષા આપણે અહીંયા જોઈ હતી કે જીભમાં તમે જોવો તો જીભમાં શું તમારું દેશ વેશ, તમારો પ્રદેશ, તમારું ગામ એ બધું કઈ રીતે તો બોલી દ્વારા ખબર પડી જાય છે, એને આપણે માતૃભાષા તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા આજે આપણે હવે બે નંબર 53 કાઢવાનો છે. હવે પ્રાથમિક શરૂઆત કરું છું કે જીભની કુતુહલ પ્રિયતાને છિદ્ર પેશીપણું અદ્ભુત છે. છિદ્ર પેશીપણું એટલે કેવું કે બીજાની આપણે ખોદણી કરવી, બીજાના દોષ જોવા, એને કહેવાય છિદ્ર ઉન્વેષીપણું. બીજાને દોષને શોધનાર એટલે કે આપણે ઘણી વખત આમ એવું હોય છે કે ઘણી વખત સામેવાળો વ્યક્તિ તમારામાં શું જોતો હોય છે, તમારામાં દોષ જ જોતો હોય છે, કે તમારામાં આ દાંતના ખૂણે ખૂણમાં એ ફરી વળે છે. દાંતના એટલે કે શરીરના દરેક ખૂણામાં, એટલે કે આપણે કોઈની વાત કરીએ તો એ આપણા આખા મગજમાં એ વાત ફરી વળે છે. એક ઝીણી સરખી કરજ, કરજ એટલે ઝીણી કરવી, ઝીણી કરવી એમ થાય કરજ. દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી રહે, આપણે એને એક કાકાઈના સ્વરૂપ કે કોઈ આપણે કોઈ વસ્તુ આપણે ખાતા હોય ને કોઈ આપણા મોઢામાં કોઈ ઝીણી વસ્તુ ભરાઈ જાય અને આપણને એ હંમેશા હેરાન કરતી હોય તો આપણે શું કરીએ, એને કોઈ સળી મારફતે કે કોઈ બી વસ્તુ મારફતે આપણે શું કરીએ, એનો બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણને એ ગમતી હોય. એટલા માટે અહીંયા એમ કહેવા માટે ઝીણી સરખી કરે, દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ આપણને એ જંપે છે. એટલે આપણી બાજુ કે આપણામાં કોઈ બી દોષ હોય તો સામેવાળા વ્યક્તિ એ દોષને ગમે તે રીતે શોધી નાખવાનું તમને કહે એ એની વાત કરે છે. એ વિષયમાં કોઈ એ બબડા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે, એટલે સામેવાળું પાત્ર એની જોડે પહોંચે વળે એવું હોય નહીં, પણ આ વ્યક્તિ એના પૂરેપૂરું એના પર શું થઈ જાય, ત્રાહી થઈ જાય. મોંમાં કૂતરા પડ્યા એટલે કે ચીરા પડ્યા, મોંમાં કૂતરા પડ્યા એ ઉડી ગયું છે એટલે કે ચીરા પડ્યા. હોય કે ચાંદી પડી હોય તો જે વારંવાર ત્યાં જવાની, કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા ઉછવાની શક્તિ છે, તેથી શરીરમાં પડેલા ઘાને જીભ પડે ચાટી ચાટ કરે છે. સાચી વાત છે, તમે પણ એક જોયું છે કૂતરાને કોઈ પણ ઘા વાગેલો હોય કે કોઈ બી પ્રાણી ભેંસ હોય તો કૂતરાને એ કહેવામાં આવે છે કે કૂતરાને જ્યાં વાગેલો હોય ત્યાં એની જીભમાં શું હોય છે, એની જીભમાં એક જાતે રોજ કરવાની દવા હોય છે. તો એ શું કરે, એને કોઈ બી જગ્યાએ વાગેલું હોય તો એ પોતાની ત્યાં જીભ ફેરો ફેરો કરે, તેનાથી શું થાય, એને એ દુખતું બંધ થઈ જાય, પેન થતું બંધ થઈ જાય અને ત્યાં રોજ આવા લાગે. તો માટે તમે જોયું હશે કે કૂતરું આ કામ કરતું હોય છે. પણ ઉત્કૃષ્ટતાની કારણે આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા ઉછવાની શક્તિ જતી રહી છે. એટલે કે જે એમ કહેવા માંગે છે કે દેશ આપણો આગળ વધેલો છે એટલે અત્યારે પ્રગતિ થઈ રહી છે, એટલે અત્યારે એમ કહે છે કે માનવીના ભગવાને કંઈક અલગ જ વખતે પ્રગતિ આપેલી છે, કે માનવી જીભ ચાટ તો કાંઈ રોજ મટી ના જાય, પણ શું કરે છે એ પોતાના પોતે વાણી દ્વારા સામેવાળાને શું કરે છે, બાણ આપે છે, એમ તીક્ષ્ણ બાણ આપે છે, જેથી એને શું થઈ જાય, ધીમે 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 દુખાતું લાગે. શું કહે છે, મનુષ્યને જીભમાંથી ઘા ઉછવાની શક્તિ જતી રહે છે, તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી ચાટી પીસાડીને ઊંડા બનાવવાની શક્તિ આવે છે. હવે અહીંયા એક સામાન્ય વ્યક્તિની વાત કરે છે કે કોઈ બી વ્યક્તિ આપણા ઘરમાં જોઈએ તો કોઈ બી વ્યક્તિ મળતું હોય તો ઘણાની કેવી એવી હોય છે કે પથારીમાં હોય કે કોઈ ઓપરેશન કરાયું હોય તો ઘણાની કેવી એવી હોય છે કે ત્યાં જઈને એ શું કરે. એવા એવા ઉદાહરણો આપણે પેલો માણસ એમ કહેવાય ને કે જીવવાનો હોય ને તો ડરના કારણે વહી જાય છે, ઘણી વખત આવું થાય છે. એટલે એમ કહે છે કે અમારે ત્યાં આવું થઈ ગયું, એ બે દિવસમાં મરી ગયા, આમ પ્રવૃત્તિ હતું એમને આખી જિંદગી મળી જ નહીં. તો શું કરે છે કે જે વાગેલો હોય ને એને વધારે વધારે આખું એને વધારે વધારે કરવાનો પ્રયત્ન કરે છે, ઘા પાડવાનો પ્રયત્ન કરે છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય શ્રેષ્ઠત્વ અને દૂષિત્વની જીભને લીધે છે.
મનુષ્ય શ્રેષ્ઠ કેમ કહેવામાં આવે છે? કારણ કે એના જીભના કારણે. સામાન્ય રીતે જો પ્રાણી પ્લસ પશુ બધાના આપણા જેવા લક્ષણો હોય છે, લક્ષણો એટલે કે એમનામાં જે અમુક ઇન્દ્રિયો જે હોય છે, આંખ હોય, નાક હોય, કાન હોય, પણ એ જીભ દ્વારા બોલી શકતા નથી. જ્યારે સામાન્ય મનુષ્ય એવો વ્યક્તિ છે, મનુષ્યને પ્રાણી સ્વરૂપમાં લીધું છે, પણ મનુષ્યનો શ્રેષ્ઠ એટલા માટે લીધો છે કારણ કે એ જીભ દ્વારા પોતાના લાગણીઓ, પોતાનો ગુસ્સો, દરેક વસ્તુને શું કરે છે, સામેવાળાને રજૂઆત કરી શકે છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનો મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. આપણે એને ઇકાર એને નાક ના કહી શકીએ કારણ કે આપણે પણ જાણીએ છીએ કે મનુષ્યને જે દરેક જગ્યાએ કામ લાગતી હોય છે, કોઈ સારા કામમાં તો કોઈ ન સારા કામમાં પણ લાગતી તો હોય છે. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી ધ્યાન આવ્યું. હવે દરેક પ્રાણીઓના લક્ષણની વાત કરવામાં આવે છે કે મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથી બાબતમાં ગોરીલો. ગોરીલો એટલે આપણે જાણીએ કે મંકીનું એક સ્વરૂપ, વાંદરાનું એક સ્વરૂપ. નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ, ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. ત્યાર પછી ફરીથી રિપીટ કરું છું કે આંખની બાબતમાં બિલાડી બિલાડી હોય તે, હાથની બાબતમાં ગોરી હોય, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. આપણા સામાન્ય એમ કે જે ગધેડો ગધેડો બળે, પણ સામાન્ય ગધેડો પણ શું કરે છે, ઘણો બધો વજન ઊંચો કરી શકે છે, વજન સહન કરી શકે છે. એનામાં એ એક સારી શક્તિ છે જે કોઈનામાં એટલી બધી હોતી નથી, એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક સિંગડા સિંગડાને કૂચડી પણ હોતા નથી. ફરી વાત કરે છે કે મનુષ્યની, એ પરથી સમજે છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. હવે લેખક પોતે શું કહે છે કે આપણે તો મનુષ્ય, આપણે તો છે જ એમ, પણ આપણા કરતાં પ્રાણીઓ પણ વધારે છે. પણ પ્રાણીઓનો ખાલી જીભ નથી આપી, એટલે જીભના કારણે આપણે કેવા ગણાઈએ છીએ, સર્વશ્રેષ્ઠ ગણાઈએ છીએ. મનુષ્યનો ખરેખર વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડી, કૂતરા એ લોકો શું કરે છે, પોતાને સુખ દુઃખ બીજાને કહી શકતા નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓની જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. આપણે જાણીએ છીએ કે કૂતરા ભેંસ અમુક બધાને જીભ તો હોય છે, પ્રાણીઓમાં અમુક પ્રાણીઓ, પણ એ શું કરે છે, એ ધ્વનિ કાઢી શકતા નથી. એટલે અવાજ કરી શકે, અમુક પ્રકારનો અવાજ કરી શકે છે તો તમે પણ જાણો છો, પણ જે આપણે જે વાતચીત કરી શકીએ છીએ એ પ્રમાણે કરી શકતા નથી. તેથી અહીંયા ઉચ્ચ પ્રકારના પ્રાણીઓમાં જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકાય છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. આપણે જાણીએ ઘણી જગ્યાએ તમે એવું પણ સાંભળ્યું છે કે પોપટ બોલે છે. હા, ઘણી વખત એવું બની શકે કે અન્નામાં કોઈ એવો ગુણ આવી ગયો, બાકી કોઈ પ્રોપરલી બધા પશુ પક્ષી બોલે એવું હતું નથી, પણ એ જ જાતનો ધ્વનિનો અવાજ કરે છે. આપણે દરેક એવા પશુ પક્ષીના અવાજ વિશે પરિચિત છીએ, એટલે એનામાં અમુક અવાજ અમુક ધ્વનિ હોય જ. પરંતુ એક મનુષ્ય જેવું પ્રાણી છે જે જીવ વડે કોઈ પણ પ્રકારની ધ્વનિ કાઢી શકે છે. બરાબર, આપણે જાણીએ છીએ કે આપણે મનુષ્ય પોતે છીએ તો આપણા કૂતરાનો પણ અવાજ કાઢી શકીએ, બિલાડીનો પણ અવાજ કાઢી શકીએ, મોરનો પણ અવાજ આપણે આપણા મોઢામાંથી કાઢી શકીએ છીએ. એટલે કે મનુષ્ય જેવો માત્ર છે જે એ દરેક પ્રકારનો અવાજ કાઢી શકે છે, પશુ પંખીઓની તેમ કેમ કરી શકતા નથી. માટે મનુષ્યનું પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય, શ્રેષ્ઠ છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેબાળ વગેરે કહી શકે છે. એક વ્યક્તિ બીજા પ્રાણીના પ્રાણીઓનું નામ પણ આપીને એને ખીજવી શકે છે. કઈ કઈ છે, જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ લઈ શકતા નથી. એક જાનવર તો ધ્વનિ એટલે એક જ ધ્વનિ હોય છે. એટલે કે જાનવર નહીં કહેતા કે તું માણસ, તું ઇન્સાન, એ બધું તો નથી કહેતા, પણ મનુષ્ય સામાન્ય શું કહે છે, તું ગધેડો, તું માનવ, આવા શબ્દોનો ઉચ્ચારણ કરે છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે. મનુષ્ય માત્ર એક જીભ એવી છે કે પોતાને એ સર્વશ્રેષ્ઠ માની શકે છે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભના લીધે જ છે. મનુષ્ય શ્રેષ્ઠ કેમ કહે છે, કારણ કે એને જીભ આપેલી છે ભગવાને. એટલે પેરેગ્રાફ સમયની સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીને જેટલી જ છે. હવે અહીંયા સ્ત્રીના પાત્રની વાત કરવામાં આવી છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવવધુ, નવવધુ એટલે કે નવી કુળવધુ, એમ કુળવધુ નવી પરિસ્થિતિ
પરિવાર સાથે સુખ હોય કે દુઃખ એમાં શું થઈ જાય છે હંમેશા માટે એ પડી જાય છે. તે જ પ્રમાણે જે પણ સંજોગો બદલાતા તરત જ તેની અનુકૂળ થઈ જાય છે એટલે ત્યાં તેનું વાતાવરણ પ્રમાણે એ પોતાનામાં પણ પરિવર્તન લાવી શકે છે. સુધારા ઉપર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા સુધારાની પ્રશંસા કરવા માંડી પડે છે. અમુક વાર હોય પિયરમાં જે બાળક છોકરી હોય તો મમ્મી બોલતી હોય પણ સાસરીમાં જે લીધો એ બોલવાનું બંધ કરી નાખે એટલે લડવાનું એમાં એકદમ પરિવર્તન આવી જાય. તો શું એના જીભના કારણે ઘરે થોડે ઉપરી અમલદારની સખત ઝાટકની કાઢતી જીભ જે અમલદારના સાનિધ્યમાં એના મૃગાની ગાવા માંડી પડે છે. ઘરે બધા આવીને ઉદાહરણ છે કે ઘરે બધા જોડે લડતી હોય અને સાસરીમાં બધાની સેવા ચાકરી કરવા લાગે ને કશું બોલે નહીં એ શું કહે છે આ એનું ગુણગાન છે એમ કે એ જીભનું મહત્વ છે. બીજો પેરેગ્રાફ એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક બાક્સક તમાચો માર્યો. ધ્યાન રાખજો ગાડીવાળાએ છોકરાને તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એના પિતા ઉશ્કેરાઈ ગયા તે ગુસ્સે થઈ ગયા છોકરાને માર્યો એટલા માટે. કોણે માર્યો મારા છોકરાને એની છાક ઉખેડી નાખ્યો કે એને ખૂબ જ મારવો અડધો ગયો. જોવ તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી એમ બોલતો છોકરાને લઈને આગળ આવે. ધ્યાન રાખજો અહીંયા પદની વાત કરવામાં આવશે. છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું આણે માર્યો 6 ફૂટ ઊંચો. ધ્યાન રાખજો હવે એને બળવાની વાત કરવામાં આવે છે કે એનું સાનિધ્ય કેટલું મોટું છે. 6 ફૂટ ઊંચા અને 200 રકલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી હા મેં માર્યો. શું છે હવે જાણે નાના છોકરાને લાવવા મારે તે એના પિતાજીને લઈને આવે. પિતાજીએ કીધું હું એને મારી નાખું મારે મારું મારા છોકરાને મારે એટલે હવે એને મારા આંગળી પકડીને એને બતાવે છે કે મને આ રીતે મારે. પણ પેલો કેવો છે હાઈટમાં પણ ઊંચો છે અને એનું વજન પણ ઘણું છે એટલે પેલા એમ કીધું હા મેં મારે અહીંયા છે તો અવાજ એમ કેવો થઈ ગયો છે હા મેં મારે છે શું છે બંને બાય ચડાવવા માંડી. છોકરાના પિતાની જે બદલાયેલો રંગ જોઈ ગયો જોઈ કર્યું હવે એને એકદમ બળવાન જોઈ પોતે ડરી ગયો અને પોતે એકદમ ભાષાને પરિવર્તન લાવી દીધું જીભ દ્વારા. કેવી રીતે રંગ જોઈ કર્યું બહુ સારું કર્યું એ તો એ જ લાગણો છે. હવે એકદમ પરિવર્તન લાવી શું કે છે કે સારું કર્યું તમે એને માર્યો એ જ તમારું શું કામ માર્યો મારવાતા ને બે ચાર એમ કે છે એક જ શું તમે માર્યો બે ચાર મારી દેવાતા ને મારા દેખાતા મારો બીક એક થાપા કેમ કે હવે હું દેખું છું ને તો મારી સામે પણ હજુ એક તમે મારી જ લો. આ પ્રમાણે બધાએ જીભમાં સમયને અનુકૂળ લઈ થઈ જવાની રહેલી હોય છે. એમ કે છે કે જીભ તો ગમે ત્યાં વળી જાય જીભને આડતા હોતા નથી. જીભ ગમે તે માટે ગમે તે સંજોગોમાં પરિવર્તન થઈ જાય છે. જેનામાં એ શક્તિ જેટલી વધારે હોય છે તેટલો એ વધારે પ્રશિક્ષા સંપન્ન સમજો અને સાણો ગણી એટલે કે જે પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય એ વ્યક્તિ સંપન્ન અને સાણો ગણાશે. સાણો એટલે કે ચતુર ગણાશે. બીજો પેરેગ્રાફ કામિની પેઢે જીભના જાદુને કામણ પણ અનેરા છે એ મોહિનીના મોહન શાસ્ત્ર પણ ભારે અસરકારક છે. મોહ આપણે જાણીએ છીએ મોહિને એ બીજી વસ્તુને આપણે વધારે પસંદ કરવી. નયન માર્ગ કરતા જીભમાં વધારે કાતિલ નીકળે છે એટલે કે ઘણી વખત બની શકે કે આપણને એનું લુક ના ગમે એટલે એનો દેખાવ કે બધું ના ગમે પણ એની વાણી આપણને એટલી ગમે તો આપણે એની સાથે શું કરીએ આગળ સાઈએ છીએ. ઘણી વાર અમુક ઓળખીતા પુરુષ સોરી ઘણી વાર ઓળખીતા પુરુષ કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. ઘણી વખત તમે એમ જોતા છો કે પાત્ર હોય છે પતિ પત્ની એનામાં જો કોઈ સારું પાત્ર દેખાતું હોય તો કોઈ પણ પાત્ર સારું દેખાતું હોય પણ એનો પસંદ કરવાનું કારણ શું હશે એ હશે. આશ્ચર્ય થાય છે કે એવું એનામાં શું છે નથી રંગ નથી રૂપ નથી મર્દાની એટલે એના પુરુષ તત્વ જે હોવું જોઈએ એ પણ નથી એનામાં નથી પૈસા કે નથી એની પ્રતિષ્ઠા. હવે શું છે જીભના જાદુથી એ સ્ત્રીને મન હારી લીધું હોય છે. ઘણી વખત એવું હોય છે કે તમે પણ જીવનની અંદર આગળ વધશો તમારે પણ જીવનમાં એવું ધ્યાન રાખવાનું છે કે એનામાં કોઈ પ્રતિષ્ઠા માન મોકું હોય તો એ જ રસ્તે જવાનું. પછી એ કશું ના હોય ખાલી જીભ સારી વધારે સારું બોલી શકે તો એના કારણે આપણે આકાશ વાળી જરૂર નથી. એટલે અહીંયા એમ કહેવામાં છે કે કશું જ ના હોય છતાં એની સાથે શું કરી હોય આગળ થઈ ગયા હોય તો એ કોના કારણે તો એના જીભના કારણે. અભિમન્યુ પણ નયનનો જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોય તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે જીભ પુરુષ બની નમૂનેદાર ગૃહાશ્રમ એટલે કે ગૃહમાં રહેતો આશ્રમે કયો ઈશ્વરે પણ જીભને વસ થાય છે. અહીંયા અભિમન્યુને સારા ગુણની વાત કરવાની તો અભિમન્યુ પણ જો સારી ભક્ત લડેલ હોત અને સારી જીભ વાપરી હોત તો પોતે અહીંયા રહેતો હોત સ્વર્ગમાં જતો એટલે કે એની મૃત્યુ થતી.
કર્યું ના હોય એ જીવતો હોય માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોતો ગાય ઈશ્વર પ્રાર્થના કરી જોઈએ તેનું કારણ પણ આ જ છે શેષ નામની હજાર જીભને લીધે જગત ગતિમાન રહી શક્યું છે ને એના પર સંયમ કરવાને લીધે ઈશ્વર પણ જાગૃત થઈ શકે છે આપણે ઘણી વાર દુઃખ પડે તો ઓમ નમઃ શિવાય અને શંકર ભગવાન અને ગણપતિ ભગવાન દરેક ભગવાનને આપણે શું કરીએ છીએ સ્તુતિ કરીએ છીએ એની વિજ્ઞા કરીએ છીએ અને આપણને શું કરે છે ઈશ્વરની આપણે જાગૃત એકદમ દુઃખ આવે ને એટલે આપણે ઈશ્વરનું રટણ કરવા લાગે છે ને આપણો દુઃખ ઓછું થઈ જાય એવું પણ આપણે વિશ્વાસ ધરાવીએ છીએ જેમ દેશ દેશની જીભો જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયત પણ જુદી હોય છે કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે ઘણી વખત આપણા હાસ્ય કલાકારો પણ જોયા છે હાસ્ય કલાકાર બોલે તો આપણને ઘણું ગમે કે આને આપણે સાંભળવું ગમે છે અને ઘણા એવી છે જે બોલે આપણને સાંભળવું સેમ પણ ના ગમે આપણે એને શું કરીએ છીએ કરે બદલી નાખીએ છીએ આખો વખત સાંભળનારા કાનમાં એક ગુણ્યા કરે છે કેટલીક જીભો આત્મ પ્રશંસાની એલીમાં પોતાને સાંભળનારાને ડુબાડી દે છે ઘણી વખત કોઈ વ્યક્તિ એટલું સારું બોલે તો આપણે એનામાં શું કહી દઈએ છીએ એનામાં લેન થઈ જઈને એને સાંભળવાનું પસંદ કરીએ છીએ તો કેટલીક સાંભળવાની ખુશામતથી રજી પચી દે છે કોઈ સારું બોલે તો આપણે એમાં શું થઈ જઈએ છીએ રજી પચી દઈએ છીએ ખુશામત કરવું એટલે સ્વાર્થ માટે કરેલા હદ બહારનું વખાણ એમ કોઈ આપણી ખુશામત કરવું એટલે કોઈ સ્વાર્થ વગર તમારા વખાણ કર તો આપણે શું કરીએ છીએ એનામાં ઉત્પ્રોત થઈ જઈએ છીએ કે હા મારા વખાણ કરે દરેક વ્યક્તિએ પોતાના વખાણ સાંભળવા હંમેશા કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈને વાચાળ બની જાય છે અમુક એમ કે પુરુષ એવું હોય છે કે સ્ત્રીને જોવે એટલે એને એકદમ વાતાવરણમાં પરિવર્તન થઈ જાય એના વાક્યમાં પરિવર્તન થઈ જાય એટલે કે વાચાળનું સ્વરૂપ લઈ જાય છે અને આજે અમુક થઈને રહી જાય છે અમુક બોલ્યા બોલતા બંધ થઈ જાય છે અમુક જોઈને વધારે બોલે છે જીભો બહુપ્રેહી સમાસની પેઠે અન્ય પ્રધાન હોય છે એટલે કે વધારે પડતો બોલવે બહુપ્રેહી એટલે વધારે પદોનો સમૂહ એને કહેવાય બહુપ્રેહી પેઠે અન્ય પ્રધાન હોય છે એટલે કે ઘણા બધા શબ્દો વાપરી નાખે છે બીજાના મનમાં વિચારને વાહક બની જાય છે કેટલીક જીભો કાતરનું કામ કરે છે ઘણી જીભો એવી હોય કે આપણને બોલવા જ ના દે આપણે કંઈ બોલ્યું ને ઉપર લઈને આપણી વાત કાપી નાખો કેટલીક સ્વયંની ઘરે સાથે છે કેટલીક નેતાની સોટીની ખ્યાલ આવે છે કે આપણે કહેવાય કે વિદ્યા કહેવાય છે કે શિક્ષક આપણને મારે ત્યારે આપણને યાદ રહી જાય છે કહેવાય છે એટલે એમ કે ઘણી એવી હોય છે કે ઘણી થોડાક શબ્દો વાપરતા આપણને શું થઈ જાય છે જીવનની અંદર એ વાક્ય વાક્ય ઘર ઘરી જાય છે બીજો પ્રતિભાવ જીભને આપણે લુલીને અભિવર્ધાન આપ્યું છે લુલી અમે અભિધાન એટલે કે નામ સંતાન વાળે કે એમનું નામ આપેલું છે એ પણ લુલી હશે એટલે ઈશ્વર કૃપા પામેલી પંગુન એટલે કે પાંગળી વ્યક્તિ જેવી હશે આંખો ગીરી ઓળખી શકે એવી હશે જગતના જે કંઈ થાય તે સારો નડશો આનંદ કંકાસ આત્મા લક્ષણ ખુશામત વિવાને વર્ષી માનવી ને તંદુરસ્ત અહીંયા દરેક પાસાને આવરી લીધા છે સર્વ મોટે ભાગે જીભને લીધે જ થાય છે જો દુઃખ થાય તો એ જીભના લીધે કોઈ વ્યક્તિ અમારા અડી ગયું હોય લડી ગયું હોય તો આપણે દુઃખ થાય કે મને કેમ બોલ્યું અને કોઈ વ્યક્તિ આપણી ખુશામત કરેલી હોય આપણા વખાણ કરેલા હોય તો આપણા માટે હિંસા ત્યાં કરશે કે હા મારા વખાણ કરીને આપણે ખુશ થઈ ગઈ છે એટલે દરેક પરિસ્થિતિ અનુકૂળ જીભ વપરાતી હોય છે એમ કહેવા માંગે છે લેખક સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે પણ ખરી રીતે જોતા સત્તા હેઠળ દબાઈ જાય છે ઘણી વખત એવું હોય છે કે જીભ ગમે તે સારી હોય પણ જો સત્તા હોય ત્યાં સત્તા જ કામ કરે જીભ કામ કરતી નથી સમાજ ધર્મ કાયદાની ગૃહે પુરુષની સ્ત્રીનો સ્વામી છે અહીંયા આપણે જોઈએ છીએ કે દરેક પુરુષ પાત્રને સર લગ્ન થયા પછી પુરુષ પાત્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે પણ વસ્તુ એ છે કે સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે એ જ રીતે એને કે બાળ ગમે તેવી સત્તા હોય પણ અમુક ગમે એમ હોય કે એની પત્ની કે એ જ પ્રમાણે એને વર્તન કરવાનું હોય છે એ જ રીતે જીભના તારામાં એ રહે છે એટલે કે પત્ની બોલે એ જ પ્રમાણે કરે છે એની તંદુરસ્તી એની નીતિ એનો વિવેક એનો ધર્મ એનું આખું જીવન એની જીભને આધારે વિકસે છે વણસે છે મનુષ્ય એટલે જીભ મનુષ્ય એટલે પોતે શું છે જીભ મને લાગે છે કે ઈશ્વર માનવ યંત્ર છે ઘણી પણ ક્યાં એણે બહુ ઉતાવળ કરી હશે ક્યાં તો યંત્ર ઘડવાને એને જાતે અનુભવ નહીં એમ કે હવે ઈશ્વરે પોષે છે કે ઈશ્વરે આખો મનુષ્ય ઘડે પછી જીભ એમને જે રચેલી છે એ જીભમાં એમણે થોડો કે પ્રયત્ન કરેલો છે એમાં કોઈ યંત્ર ગોઠવેલું નથી એમ કે થઈ શકે એવી કેટલી સગવડ એણે કરી નાખી છે કરી નથી એમ કહે છે કે હવે સાંભળો અહીંયા લેખક જીભને એક યંત્ર સ્વરૂપમાં મૂકી દીધેલું છે એ જીભને હજરી બનાવવી જોઈએ
વાસ્તવમાં એવી બની નથી. સમજો, સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એને એમની એમ જડી દીધી છે. જીભને ધારીએ કે મોંમાંથી છૂટી કરી શકાય છે, એટલે કે આપણે બોલીએ તે પ્રમાણે આપણે બોલી શકાય છે એમ એવી રચના કરી હોય તો કેટલી સગવડતા છે. જેટલું જોઈએ એટલું જ બોલો એવી વ્યવસ્થા કરી હોય કે ભાઈ આખા દિવસની 5 વાગ્યે બોલવાના, પછી જીભ કામ નહીં કરે તો કેવું થાય તમે વિચાર કરી લો. આ એક ઉદાહરણ છે. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકો અને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરીને બીજાને દખલ કરે છે. ઘણી ખરાબ જોઈએ છે કે ઘણા વ્યક્તિઓ પોતાના રજૂઆત કરવા માટે ઘણા બધા વાક્યોનો ઉપયોગ કરીને બીજાને દખલ કરતા હોય છે. તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી આ સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતા હોય તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગે. એટલે માની લો લેખક એમ કહે છે કે સભાની અંદર દરેકની જીભ કાઢીને ડબ્બામાં મૂકી દેવાની, જ્યારે સભાસન થાય એટલે એ જીભ કાઢી લેવાની. એટલે વાક્યો કેટલા એકદમ વૈવિધ્ય, જો સભાનો વ્યક્તિ નાટકમાં વ્યક્તિ સભામાં અને કોઈ સિનેમા ગૃહનો વ્યક્તિ નાટકમાં એમ અદલા બદલી કરી નાખવામાં આવે તો આપણા માટે એ ચિત્ર કેવું થઈ જાય, એકદમ હાસ્યરસિક બની જાય છે. તેમજ આખો આખો વખત બોલ બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિ મળવા છતાં જે અત્યારે એના મોંમાં નથી એમ. હવે સાંભળજો, અહીંયા એક સારા પાસાને વ્યક્ત કરે કે કોઈ વ્યક્તિ આવે અને બોલ 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 કરતો હોય અને જો એવું બની શકે જીવ કાઢી મૂકી દેવામાં આવે અને જે એ વ્યક્તિ તમારા ઘરે આવે તમને ખબર પડી જાય કે આજે એ વ્યક્તિ એની જીભ લાવ્યો નથી, તો તમને કેટલો સંતોષ થાય, તમને ખુશીનો પ્રસંગ જેવો લાગે. હવે લેખક પણ એમ જ કહે છે કે તેમ આખો વખત બોલ બોલ કરી કંટાળી આપનાર વ્યક્તિ મળવા જતાં જીભ અત્યારે એના મોંમાં નથી પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાણી છે, એમ કે ઊંચી મૂકી દીધી છે ઘી ચોપડીને, એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકત, આપણે એની સાથે મળવા જઈ શકત. કોઈ પણ ગુસ્સો થઈ જઈએ ત્યારે કલા અને કંકાસ એટલે કે લડાઈ ઝઘડા, કંકાસના પ્રસંગે ઉપસ્થિત થનાર પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ઘસવામાં મૂકી દઈએ. મારા મારી અને ગાળાગાળીના પ્રસંગમાં કેટલી સહેલાઈથી કાઢી શકાય. કોઈ લડતા હોય, કોઈ ઝઘડતા હોય તો આપણે મારી કરે છે આમ ના બોલીશ, આમ ના કરીશ ને આપણે કહીએ છીએ. જો વાસ્તવમાં એવું થતું હોય કે જીભ કાઢી મૂકી દેવાથી હોત તો શું થાય, તે લડવાનું જેવું ચાલુ કરે એવું આપણે જીભ કાઢીને મૂકી દઈએ તો લડવા અને લડાઈ ઝઘડાથી શું થઈ જાય, એ અંત આવી જાય ને એને ટાળી શકાય. બળવાખોર ભાષણ કરનારાને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે એમ. એ કામ ઘણી વખત આપણે એક દેશ બીજા દેશનો જો એની સામે ખોટું બોલો તો એને સજા થાય છે. આ એક આપણને નિયમ આપણો કાનૂન એવું કહે છે એમ. ત્યારે બદલે તેની જીભ જપ્ત કરી પોતાના સુરક્ષિત વધારે સારી રીતે તે જન્મી શકત એમ. એટલે કોઈ આવી રીતે કોઈ દેશ વિશે બોલો તો એની જીભ યાદ કરી લેવાની અને હંમેશા માટે એની જીભ યાદ કરી રાખવાની. જો આવું બની શકત તો કદાચ કોઈ વાર જીભને અદલા બદલી પણ થઈ જાય. કોઈ એમ વિચાર કર્યો કોઈની જીભ આવી રીતે દેશનો ધ્રુવી વિશે કોઈ બોલેલું હોય તો એ લોકોની જીભ કેદ કરવામાં આવે, બની શકે જીભ અદલા બદલી થઈ જાય તો પેલો દેશની જીભ આ ના વ્યક્તિના દેશની જીભ પેલા ને એટલે જીભ અદલા બદલી થઈ જાય. પણ તેમાં કંઈ નુકસાન ન થતા ઉલટો ફાયદો થાય તેમ. આપણે એમ થાય કે પેલો વ્યક્તિ આખું સારું બોલે છે આપણને એ વખતે એવું થાય કેમ, તો જીભ બદલી ગઈ હોય એના કારણે. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવ કરી વાણીનો ઉદ્ધાર કાઢી શકે છે. હવે નાનું બાળક હોય અને મોટા ઉંમર લાયા વ્યક્તિ જો એની જીભ નાના બાળકમાં આવી જાય તો એ ઘણું બધું સારું સારું બોલવાય એટલે આપણને એક એક પ્રસંગ આનંદદાયક લાગે. રામનું રટન કરતા જીભ ખ્રિસ્તીના અપશ્યન મોંમાં જઈને રહીને ભજનનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહી અને ગોડની એકતા આપોઆપ સિદ્ધ કરે છે. એટલે અહીંયા ધર્મની વાત કરવામાં આવે છે કે જીવ અદલા બદલી કરવા માટે ધર્મ પણ તમે જોયું તો ધર્મ પણ બદલી જાય છે. એટલે એમ કહે છે કે દરેક વ્યક્તિ પછી ત્યારે સમાન ગણવા લાગે છે. હજી ઈશ્વરની આત્મા સુધારો કરવાના સૂચે તો ખોટું નહીં. હવે લેખક પોતે એમ કહે છે, જ્યોતિદ્રદા એમ કહે છે કે લેખક જો હજુ આવું વિચારીએ તો વાંધો ના આવે એમ. જીભને કાઢીને મૂકવાની હોય, જીભને અદલા બદલી કરવાની હોય, જીભને બંધ કરવાની હોય, આ બધું કહે છે. છેલ્લો વિધેયક, પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી જી રીતે કર્તવ્ય બજાવે જવાય એ જીભ આપણી શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂતદાર, હવે આપણે 32 દાંતને ભૈયા તરીકે ઓળખવું છે, પાછળ ગળાની ઊંડી ખાઈ અને હવે આ ગળાની વાત કરવા છે. અનેક પ્રકારના ટાઢા ઊંડા તીખા ખારા પદાર્થોનો તરત જ માનવ સંચાલન માટે ઓછામાં ઓછી જગ્યા, હવે આપણે ખોરાક લઈએ છીએ તો ખોરાક માટે આપણને સ્પેસ કેટલો આપવામાં આવે છે, ઓછું સ્પેસ આપવામાં આવે છે. તો પણ આપણે શું કરીએ છીએ, ખોરાક વારંવાર ચાલીને અંદર ઉતાર્યા કરીએ છીએ. ઘણી વખત તમે મોટું નારંગી જોઈ તો તમે મોટું નારંગી જોઈ મોટા
શ્વાસન પછીનું શરીર આપણે સામાન્ય જગ્યા આપેલી છે. સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એ સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું એ જીભની વાત કરે છે કે સૂર્યનો પ્રકાશ જ નહીં આવે જીભને અને અંધેરી ગલીમાં રહી જવાનું અને લપાઈને બેસી જવાનું. આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી રહ્યું છે. ખૂણામાં બેસી રહે છે છતાં જીભ આપણને શું કરે છે આનંદ આપે છે નિર્ભયતા આપે છે. ખાન પાનના રસસ્વાદ માણી અંદરનો મનને બધાને વિચારો વિચાર ભાવોને વ્યક્ત કરી બહારના સંસારને સાચું છે. આપણો ખોરાકનો પણ સારો અનુભવ લઈએ છીએ અને આપણને એ આનંદ પણ આપે છે સંતોષ પણ આપે છે. અહીં સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલ ગમતમાં નહીં પણ મુખ જીભવા એટલે કે જીભમાં મુખમાં રહે તે એટલે કે જીભ મુખમાં રહે તે રીતે એવું એવું સંભાળે તેને ભીરો અને ગઢ ગઢ ભરે કે રહસ્યવાળ રહસ્યવાળ બોધ વગર બોલ્યો સાંભળે છે. ચલો હવે અહીંયા પાઠ પૂરો થયો.